શહેરા તાલુકાના ભૂરખલ ગામની દૂધ મંડળીના ચેરમેન તરીકે કૃપાલસિંહ પરમારની પુનઃવરણી કરવામાં આવી છે. ભૂરખલ ગામની દૂધ મંડળીની સાધારણ સભા યોજાઈ કે જેમાં સર્વાનુમતે ચેરમેન તરીકે વરણી કરવામાં આવી. પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકામાં 200 ઉપરાંત દૂધ મંડળીઓ આવેલી છે. તેમાંની એક શહેરા તાલુકા ભૂરખલ ગામમાં આવેલ ભૂરખલ દૂધ ઉત્પાદક સહકારી મંડળી ખાતે મંડળીના તમામ સભ્યોની હાજરીમાં સાધારણ સભાનું આયોજન કરવામાં આવ્યું. ભૂરખલ દૂધ ઉત્પાદક સહકારી મંડળીના ચેરમેન તરીકે કૃપાલસિંહ અનુપસિંહ પરમારની સર્વાનુમતે વરણી કરવામાં આવી. કૃપાલસિંહ પરમાર છેલ્લા 5 વર્ષથી દૂધ મંડળીના ચેરમેન તરીકે કાર્યરત હતા, જ્યારે આજે દૂધ મંડળી ખાતે યોજાયેલા સાધારણ સભામાં કૃપાલસિંહ પરમારની પુનઃ ચેરમેન તરીકે નિમણૂક કરવામાં આવી. કૃપાલસિંહ પરમારની દૂધ મંડળીના ચેરમેન તરીકે પુનઃવરણી કરાઈ આસપાસના લોકોમાં ખુશીની લાગણી વ્યાપી. કૃપાલસિંહ પરમાર પંચમહાલ જિલ્લા યુવા મોરચાના ભાજપના પૂર્વ મહામંત્રી પણ રહી ચૂક્યા છે અને હાલ તેઓ નાગલધામ ગ્રુપ અમદાવાદના સભ્ય પણ છે. પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકામાં 200 ઉપરાંત દૂધ મંડળીઓ આવેલી છે. તેમાંની એક શહેરા તાલુકા ભૂરખલ ગામમાં આવેલ ભૂરખલ દૂધ ઉત્પાદક સહકારી મંડળી ખાતે મંડળીના તમામ સભ્યોની હાજરીમાં સાધારણ સભાનું આયોજન કરવામાં આવ્યું. ભૂરખલ દૂધ ઉત્પાદક સહકારી મંડળીના ચેરમેન તરીકે કૃપાલસિંહ અનુપસિંહ પરમારની સર્વાનુમતે વરણી કરવામાં આવી. કૃપાલસિંહ પરમાર છેલ્લા 5 વર્ષથી દૂધ મંડળીના ચેરમેન તરીકે કાર્યરત હતા, જ્યારે આજે દૂધ મંડળી ખાતે યોજાયેલા સાધારણ સભામાં કૃપાલસિંહ પરમારની પુનઃ ચેરમેન તરીકે નિમણૂક કરવામાં આવી. કૃપાલસિંહ પરમારની દૂધ મંડળીના ચેરમેન તરીકે પુનઃવરણી કરાઈ આસપાસના લોકોમાં ખુશીની લાગણી વ્યાપી. કૃપાલસિંહ પરમાર પંચમહાલ જિલ્લા યુવા મોરચાના ભાજપના પૂર્વ મહામંત્રી પણ રહી ચૂક્યા છે અને હાલ તેઓ નાગલધામ ગ્રુપ અમદાવાદના સભ્ય પણ છે. ઇકબાલ શેખ, S9 ન્યૂઝ, શહેરા, પંચમહાલ. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.